માં મહિલાઓએ પોતાના ઘર અને પરિવારને દેશી દારૂના વ્યસનમાંથી બહાર કાઢવા માટે પોલીસ સ્ટેશન જઈ આવેદનપત્ર આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનું વ્યાપક પ્રમાણમાં વેચાણ વધી રહ્યું છે, ત્યારે આ બાબતે ગરીબ પરિવાર આનો ભોગ બની રહ્યા છે. ત્યારે દ્વારકાના મીઠાપુર પાસેના દેવપરા ગામમાં આજે મહિલાઓ જાણે રણચંડી બનીને ઘરની બહાર નીકળી હતી અને પોતાના ઘર અને પરિવારને દેશી દારૂના વ્યસનમાંથી બહાર કાઢવા માટે મીઠાપુર પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી હતી. આ અમારા દેવપુરા ગામમાં દારૂબંધી નશાબંધી બહુ જ વધી ગઈ છે ને આ નશાબંધીના કારણે અમે આ બધા પબ્લિક દેવપુરા ગામની જાગૃત થયા છીએ અને આ સરકાર આનો દારૂબંધીનો બરોબર દારૂબંધીનો આ આયોજન અમે કર્યું છે તો એનો પૂરી રીતે અમને જવાબ આપે અને આ દારૂબંધી થવું જોઈએ અમારા દેવપુરા ગામની અંદર. અમને બહુ જ દારૂ પાથી તકલીફ અમને પૂરી રીતે થાય છે ને જો આ સરકાર અમારા દારૂબંધી પાતી કઈ પણ આગળ પગલા અમે લેશું પણ ઈ જો નહીં કરે સરકાર આનો બંદોબસ્ત તો હજી પણ બંદોબસ્ત કરે તો સારું છે, નકર અમે અહીંથી કરતા પણ ઉપર અમે જવા તૈયાર છીએ. અમારી એટલી વિનંતી છે કે પોલીસ ને કે પોલીસ વારંવાર અમારે અહીંયા આવી ને દારૂ ને જ્યાં દારૂ થતું હોય ને દારૂ થાય છે એ હજીવન દેવપુરા ની અંદર દારૂ થાય છે. કેટલાક માણસો મુશ્કેલીમાં આવે છે તો એનો આ દેવપુરામાં કેમ દારૂનો નિર્ણય નથી આવતો? હાલો દેવપુરામાં આજ કેટલા વર્ષ અમને આમ થાય રાખે તો અમે આજ આટલા વર્ષ જાયગા નહીં, હવે અમે જાયગા છીએ કે આ કામ થવું જોઈએ. જો થાય છે ને એ હલ નથી થતું એ કામનું, કાંઈ દારૂનું. દારૂ બનાવે છે એ તો સરકાર જોઈએ, કેટલા ઘર બનાવે છે એ તો પોલીસને ખબર હોય, અમને તો ખબર ન હોય કાંઈ. એ અધિકાર પોલીસ ની છે તો પોલીસ કેમ આને ધરપકડ ન કરે ને ચાર પાંચ જણાને પકડે અને એમાં બે જણાને છાપાનું નામ ન આવે ને તનનું કેમ આવે છે? એ અમારે રજૂઆત કરવાની છે અને અમારું ફરિયાદી કરી છે, ઘણે ઘણે વખત ફરિયાદી કરી છે પણ એ કોઈ એનું આગળ જતું નથી કઈ ને. દારૂ પીવાથી દારૂ પીવામાં પરિવાર આખો આમ ફેલ થઈ જાય છે બધું, પછી શું કરે બાયું? પછી વારંવાર 12 મહિના થાય તો દારૂ વાળા તો એક ને એક એક દ્વારકા ભેગું થઈ જાય છે, પણ પછી બાયું શું કરે? પછી છોકરાઓને તો ન પાડવું હોય ને દારૂડિયાને કઈ ભાન જ નથી રહેતી, પણ એ બનાવે છે એટલે વધારે પીએ છે. માનીએ છીએ બરોબર કે આપણો ઘરનો માણસ છે એ પણ આપણો ભગવાન છે, પણ આ દારૂની કારણે અમે ભૂગી શકતા નથી. પણ આ જો દારૂ બંધ થાય ને તો સરકારને અમને પગે પડવા તૈયાર છીએ. જો આ દારૂ બંધ થાય તો છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂના ધંધાર્થીઓનો વ્યાપ વધવા લાગ્યો છે, તેમજ દેવપરા ગામે છેવાડાના વિસ્તારમાં હોય અહીં ખુલ્લેઆમ દેશી દારૂ ગામ બની ગયું રહ્યું હોય ત્યારે ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારના યુવા તેમજ વૃદ્ધ લોકો દારૂના રવાડે ચડવા લાગતા હોય ત્યારે આ તકનું ખાતા હોય ગરીબ પરિવારના લોકોના મોભી આ વ્યસનથી જીવન બરબાદ કરી રહ્યા છે, ત્યારે અનેક ગરીબ પરિવારના માળા વિખરાઈ રહ્યા છે. ત્યારે યુવાનો પણ આ લતમાં પોતાની ક્ષમતા ગુમાવી રહ્યા હોય ત્યારે આજે સ્વયંભૂ ઘરની બહાર નીકળી પોલીસ મથકે પહોંચી હતી અને ઉગ્ર વિરોધ સાથે આ દૂષણને ડામવા માટે પોલીસ સમક્ષ માંગ કરી હતી. કે 82 દબાઈના ઘરે પકડાણા છે, એને નથી એરેસ્ટ થયો, નથી એનો જામીન લીધો અને નથી કોઈ મીડિયામાં અને નથી કોઈ છાપામાં. ઠીક, એટલે મીડિયામાં ન થયું, ફરિયાદ થઈ છે. પાછળ કઈ તાકાત છે એની પાછળ? હવે એ તો મને તાકાત ને ખબર હોય, તમને ખબર ન હોય, મને ખબર ન હોય. અમે કહીએ છીએ, અમે મેલા કહીએ છીએ કે આ અરજી અમે દઈએ છીએ, આ અરજી નહીં સાંભળશો તો અમે નરેન્દ્ર મોદી નગર જશું. ના ના, સાચી વાત બેન, સાંભળશું જ અમે, નહીં કેમ સાંભળીએ? છાપામાં નથી આવ્યું એની મારો વિષય નથી ને બેન, છાપામાં ન આવે. મેં તો ફરિયાદ દાખલ કરી, ધરપકડ કરી, ધરપકડ કરી, એની જામીન લાયક ગુનો હોય તો જામીન મુક્ત કરવા પડે બેન. મુદ્દા માલ કબજે કરેલો છે એના વિરુદ્ધ ઉગારમાં પણ આજરોજ દેવપરાના ગ્રામજનો તરફથી જે આવેદન પત્ર આપવામાં આવેલું છે તેમાં એ લોકોની રજૂઆત છે કે ગામમાં દારૂની પ્રવૃત્તિ બંધ થાય, એ બાબતે પોલીસ સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા સતત પ્રયત્નો કરી અને કામગીરી કરવામાં આવશે. એ લોકોની એક રજૂઆત એ પણ હતી કે હમણાં થોડા દિવસ પહેલા બુદ્ધિબેન નામના બહેનના ઘરેથી જે દારૂનો જથ્થો પકડાયો એમાં કોઈ કાર્યવાહી થયેલ નથી, પણ એ લોકોની એ માહિતી અધૂરી હતી. એમાં ઓલરેડી FIR દાખલ થઈ ચૂકી છે, તમામ ગોળના ડબ્બાઓ અખાદ્ય ગોળના ડબ્બાઓ કબજે લેવાયેલા છે, તેની મુદ્દામાલ પાવતી ફાટેલી છે,
બેનની ધરપકડ પણ થયેલી છે એટલે એ માહિતી હતું નથી. તેમ છતાં પણ હવે ભવિષ્યમાં પણ જયારે જયારે દેવપરા ગામમાં કોઈ બાતમી મળે અથવા અમારા પોલીસ સ્ટાફ દ્વારા પણ કોઈ બાતમી મળે, ગ્રામજનો તરફથી કોઈ પણ માહિતી મળશે, સતત પેટ્રોલિંગ રાખી તે વિસ્તારમાં દારૂની બધી દૂર થાય તે બાબતે પ્રયત્ન કરવાનો છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, KTV ન્યૂઝ, ગુજરાતી, દ્વારકા. હળવદમાં આપઘાતનો નિર્ધાર કરી ચૂક્યો.